नरेन्द्र मोदी 19मी ऑक्टोबर रोज राजकोट खाते पधारनार छे, जेमना स्वागत माटे राजकोट जिला वहीवटी तंत्र द्वारा तड़ामार तैयारी शुरू कर देवामां आवी छे। 19 ऑक्टोबर रोज रेसकोर्स खाते योजनार कार्यक्रम स्थल पर 5 विशाल जर्मन डोम बनावामां आव्या छे। सभा मंडप में कार्यक्रम निहाळवा माटे 14x8 नी 32, 20x40 नी 4 अने 60x20 नी 1 एलईडी स्क्रीन सहित कुल 37 जेटली एलईडी स्क्रीन लगावामां आवी छे। साउंड सिस्टम, वीज पुरवठो न खोरवाय ते माटे जनरेटर, पीवाना पाणीनी व्यवस्था, मेडिकल व्यवस्था, शौचालय सहितनी दरेक आनुषंगिक सुविधाओनुं आयोजन करवामां आव्युं छे। आ साथे प्रधानमंत्रीनी सभामां बहोळी संख्यामां लोको उपस्थित रहेवाना होवाथी तेओने मुश्केली न थाय ते माटे सेक्टर वाइज 75 जेटला लोकोनी निमणूक करवामां आवी छे। आम वडाप्रधानने वधावा माटे રંગીલું રાજકોટ સજ્જ થઈ ચૂક્યું છે અને રાજકોટ શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ પોલીસ બંદોબસ્તમાં 3100થી પણ વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે। અને અગાઉના રૂટમાં જે પ્લાનિંગ છે અને શાસ્ત્રી મેદાન ઉપર એક અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ભારત સરકારનું અર્બન કોન્ક્લેવ છે, એટલે આગમન દરમિયાન અમે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્યપૂર્વક એક સ્વાગત માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। લગભગ 1.5 કિલોમીટરનો રોડ શોની અત્યારે તૈયારી સીપી સાહેબ અને ટીમ સાથે પણ અત્યારે અમે નિરીક્ષણ કરી રહ્યા છે આખું રૂટમાં। અને પછી રેસકોર્સની સભાની પણ સાંજે પણ રિહર્સલ થવાના છે, લગભગ 2 વખત રિહર્સલ કરશું અને અમે વિચારીએ છીએ કે સારી રીતે કાર્યક્રમ થશે અને કોન્ક્લેવમાં પણ રૂટ વિઝિટ કરીને અમે આવવાના છે। એટલે વિચાર એ જ છે કે ભવ્યથી ભવ્ય સ્વાગત થાય અને સારામાં સારા પબ્લિકની જાહેર સભા રાજકોટમાં થાય એવી અમે તૈયારીઓ કરી રહ્યા છીએ। ક્લોઝ ટુ 7000 કરોડનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને જાહેરાતનું છે રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લાનું કુલ મળીને। અને સાથે સાથ પ્રધાનમંત્રી આવાસના લાઇટ હાઉસ પ્રોજેક્ટ સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ બેનિફિશરીઝને પણ લાભ આપવાના છે, એટલે જેટલા આવાસોને બેનિફિશરીઝ અને અલગ અલગ રાજ્યોને પણ એવોર્ડ મળવાના છે એ કાર્યક્રમ પણ થવાના છે। આ ભેટથી રાજકોટના તમામ વિકાસ કામોની પણ એક યાદ ગાથા થવાના છે, એટલે રાજકોટ જનતા માટે ખાસ કરીને આ ભેટ બહુ સારું રહેશે અને આવનારા દિવસોમાં વિકાસ કામો લોકોની ફાયદો પણ એમાંથી ભરપૂર મળવાનું શક્યતા છે। આવતીકાલે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો રાજકોટ ખાતે પ્રોગ્રામ છે, એ બદલ રોડ શો, સભા સ્થળ, શાસ્ત્રી મેદાન અને શાસ્ત્રી મેદાનથી એરપોર્ટ પરત એ બધા જે કાર્યક્રમ છે એના માટે રાજકોટ શહેર તરફથી પૂરા બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે, જેના અંદર 8 પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ, 13 DYSP, 51 પોલીસ ઇન્સ્પેક્ટર, 156 પોલીસ સબ ઇન્સ્પેક્ટરો, 1320 જેટલી પોલીસ, 177 મહિલા પોલીસ, 284 SRP, 505 જેટલા હોમગાર્ડ અને TRBના 658 જવાનો, કુલ મળીને લગભગ 3182 જેટલી પોલીસ આ બંદોબસ્તમાં કામ કરશે અને આખા ટ્રાફિકનો જે સંચાલન કરવું છે, સભાસ્થળનો કરવાનું છે, ખાસ કરીને રોડ શો ઉપર એ બધી તકેદારી રાખવા માટે એન્ટી મોરચા સ્કોડ, BDDSની ટીમો એ બધી સાથે રહેવાના છે અને આ બંદોબસ્ત ખૂબ સારી રીતે કરવામાં આવશે। આપના મારફતે તમામ રાજકોટ શહેરના નાગરિકોને એક અમારી અપીલ છે કે આજ સાંજે જ્યારે રિહર્સલ થવાની છે 6 વાગે અને આવતીકાલ 6 વાગે અમુક જગ્યાઓ પરથી ટ્રાફિકનો ડાયવર્ઝન કરવામાં આવી રહ્યા છે, એનો જાહેરનામા બહાર પાડવામાં આવ્યું છે, છાપાના મારફતે એ બધી માહિતી અમે આપવામાં આવેલી છે, તો જેથી તમામ આ વાતની નોંધ કરી અને જે આ રેસકોર્સ તરફ જે આવવાના રૂટો છે એને જે તમે જરૂરત ના હોય તો એને અવોઇડ કરજો અને ટ્રાફિકના જે જાહેરનામા છે એને અનુસરણ કરજો જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા અહીંયા શહેરમાં સર્જાય નહીં। ટ્રાફિક માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે લગભગ 4000 જેટલા વાહનો, જેને અંદર 1200 ST બસો પણ સમાવેશ છે, એ અલગ અલગ વિસ્તારથી રેસકોર્સ સુધી આવવાના છે, ત્યાં બધા માણસોને ડ્રોપ કરી અને પોતપોતાના પાર્કિંગમાં જવાના છે અને સાંજે લગભગ 7:30 વાગે જ્યારે સભા પૂરી થાય ત્યારે માણસોને એ જ પાર્કિંગ સ્થળ ઉપરથી પોતાની ગાડી લઈ અને બહાર નીકળવાનું છે અને એટલા માટે કે બધી વ્યવસ્થા ટ્રાફિકના માણસો, TRBના માણસોને મારફતે કરવામાં આવી છે
અને તમામથી અમે અપીલ કરીએ કે આ બધા જે સાઇનબોર્ડ્સ છે, માણસોને જે સૂચનાઓ આપી છે એના ડાયરેક્શન્સને અનુસરણ કરજો જેથી બીજી કોઈ તકલીફ ના પડે।